નમસ્તે મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજે આપણે ધોરણ 8 ગણિત ચેપ્ટર 6 સ્વાધ્યાય 6.4 દાખલા નંબર 5 જોઈએ. તો આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર 1-5 અને આગળના સ્વાધ્યાયના ચેપ્ટર જોયેલા છે. આજે દાખલા 5 થી શરૂઆત કરીએ કે નીચે આપેલી સંખ્યા માટે એવી નાના નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો કરે આપેલ સંખ્યા સાથે કરું તો મળતી નવી સંખ્યા કેવી હશે? પૂર્ણવર્ગ. પૂર્ણવર્ગ છે એટલે એનું પછી શું શોધવાનું છે? આપણે વર્ગમાં એવી સંખ્યા શોધવાની છે કે જે આ સંખ્યામાં ઉમેરીએ તો જે સંખ્યા મળે છે એ કેવી હોય? પૂર્ણવર્ગ. તો કેવી? નાનામાં નાની. સૌથી પહેલા 525 છે, એનો ભાગાકારના રીતે અવયવ પાડી દઈએ. તો ભાગાકાર કર્યો, પહેલું કામ ગ્રુપ બનાવ્યું. હવે 5 છે, 5ના આગળની પૂર્ણવર્ગ સંખ્યા એટલે 4. 4 × 2 = 4 થાય. 5 − 1 = 4 એટલે 1 વધશે. હવે ભાગ કેટલા ચાલ્યો છે? આપણે 2 ચાલ્યો છે. 2 + 2 = 4. ઉપરથી નીચે આવશે 160 એટલે 125 થઈ ગયા છે. હવે 125 બનાવવાના છે તો 40 જોડે 0 લઈએ તો 0 થઈ જાય. 40 જોડે 1 લઈએ તો 1 × 1 = 4 × 4 તો થાય છે 41. 44 × 4 કરીએ, 4 × 4 = 16, 1 વધી, 4 × 4 = 16 × 1 = 17. મોટું થઈ જાય છે, 3 લઈએ, 43 × 3 = 43, 9, 4 × 4 = 12. તો જો 4 × 3 લઈએ છે તો 129 થાય છે, આના કરતાં વધી જાય છે. તો 42 લઈએ, 2 × 2 = 4, 4 × 2 = 8. તો જો 84 છે, 129 આપણે નાની સંખ્યા લઈ શકાય તો 2 ભાગ ચાલ્યો છે, અહીંયા છે 2, કેટલા છે? 84. બાદ બાકી કરો, 5 માંથી 4 જાય તો 1, 12 માંથી 8 જાય તો 4. 2 ભાગ ચાલ્યો છે વત્તાકારમાં, પછી અહીં 44. તો લખી શકાય અહીંયા શેષ કેટલી વધે છે? અહીંયા જો શેષ વધે છે 41. અહીં શેષ 41 વધે છે. જો આગળના દાખલા 4 માં આપણે બાદ કરતા હતા, શેષ બાદ કરી દઈએ એટલે સંખ્યા મળે, પૂર્ણવર્ગ મળતી. આપણે આવા દાખલા સ્વાધ્યાય 4.2 માં જોયેલા છે. તો એની અંદર આપણે શું કરતા? અવયવ એડ કરી દેતા હતા. અહીંયા 41 છે તો 525 માં બીજી એવી કેવી સંખ્યા ઉમેરીએ કે જેનાથી જે નવી સંખ્યા મળે કેવી હોય? પૂર્ણવર્ગ. તો 525 છે, અહીંયા 41, 22 છે. 22 પછી શું આવશે? 23 આવે. 23નો વર્ગ કરો, શું થાય? 23નો વર્ગ ડાયરેક્ટ પણ લખી શકાય, ગણતરીથી કરી શકે છો. 3 નો વર્ગ 9, 3 × 2 કરો એટલે 6, જે મળે એને × 2 કરો, 6 × 2 = 12, 1 વધી, 2 નો વર્ગ = 4 + 1 = 5. 529 થઈ છે. તો ઉમેરવી પડતી સંખ્યા શોધવી હોય આપણે, ઉમેરવી પડતી સંખ્યા બરાબર 23નો વર્ગ માઇનસ સંખ્યા કઈ છે આપણે જોડે? 525. 23નો વર્ગ મળ્યો 529 માઇનસ 525 તો 4. તો આ જે સંખ્યા છે 525, એમાં 4 ઉમેરી દઈએ તો મળતી સંખ્યા કેવી હશે? પૂર્ણવર્ગ. તો વર્ગમૂળમાં 529 બરાબર 23. તો વર્ગમૂળ શું મળશે આપણને? વર્ગમૂળ 23 મળે છે. કીધું છેલ્લે વર્ગમૂળ પણ આપણે શોધવાનું છે એટલા માટે. તો એવી જ રીતે દાખલો 2 છે, 1750 આપેલા છે. તો પહેલા 1750 ભાગાકાર કરીએ. શરૂઆત ભાગાકાર લખ્યો, ગ્રુપ બનાવ્યું, 17. 17ના પહેલા પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે? 16 મળે છે. તો 4 × 4 કરો તો 16, બાદબાકી 1 = 8. આ શું કર્યું? જેટલાય ભાગ ચાલ્યો છે એટલા આપણે એડ કરીએ છીએ. હવે ઉપરથી નીચે આવશે 50. 150 થયા છે. હવે 8 છે એના જોડે કેવી સંખ્યા એડ કરીએ? તો 150 અથવા 150 થી એક સ્ટેપ નાની સંખ્યા. પહેલા શરૂઆત કરીએ 81 થી. તો 1 × 1 = 8 × 8 ના થાય. 82 લઈએ, 2 × 2 = 4, 8 × 2 = 16. તો જુઓ અહીંયા 81 મળે છે, અહીંયા 164 મળે છે. આપણે કાં તો 150 જોઈએ અથવા એના કરતાં એક સ્ટેપ નાનું. 81 મળે છે, ભાગ ચાલ્યો છે 1. શું મળે છે અહીંયા આપણે? 81. બાદબાકી કરવાની. તો જુઓ 150 છે, એમાંથી પહેલા 80 બાદ કરો તો કેટલા વધશે? 8 + 70, એમાંથી 1 જાય એટલે 69.
प्लस एक बयासी, तो अँ शेष केटली वधे छे? अहीं शेष 69 वधे छे। तो जो पूर्णवर्ग संख्या पर बना आमा कोई एक संख्या उमेरीशू तो 41 करता मोटी हशे, तो 41 करता मोटी आपणे 42 लईए। 42 नो वर्ग बराबर फरीथी अहींया जो 2 नो वर्ग 4, 4 गुणिया 2 करो एटले 8, जे मळे एना गुणिया फरीथी 2 करो एटले 8 नो 16 थाय, 16 ना 6 1 वधी 4, 4 नो वर्ग 16, 16 प्लस 1 17, 1764 मळे छे। तो जो लखवानुं के उमर उमेरवी पड़ती संख्या बराबर 42 नो वर्ग माइनस ये संख्या छे 1750 बराबर 1764 माइनस 1750 बाद बाकी जो डायरेक्ट थाय छे 4 माथी 0 जाए तो 4, 6 माथी 5 जाए तो 1, तो उमेरवी पड़ती संख्या कई छे 1750 में 50 में 14 उमेरता मळती संख्या अथवा मळती पूर्णवर्ग संख्या कई छे 1764 64 मळे छे, जेनुं वर्गमूळ डायरेक्ट आप शोधेलुं छे अहींया 42 छे। तो अहींया 14 उमेरता मळती पूर्णवर्ग संख्या अथवा मळती संख्या 1764 मळे छे, जे पूर्णवर्ग छे એવી રીતે પણ લખી શકીએ જેનું વર્ગમૂળ 42 મળે છે। આગળ 3 નંબર છે તો 252 આપેલા છે તો એનું ભાગાકારના રીતે કરીએ તો ગ્રુપ પાડ્યું 2, 2 ના આગળની પૂર્ણવર્ગ સંખ્યા 1 છે તો 1 ગુણ્યા 1 તો 1 મળે છે પ્લસ 1 એટલે 2 ઉપરથી નીચે આવશે 52, 152 મળે છે તો 2 છે એને જો કઈ સંખ્યા ઉમેરીએ તો 152 અથવા એના કરતાં નાની સંખ્યા લેવાની છે આપણે 22 લઈએ 2 દુ 4 ના થાય 25 લઈએ તો 5 ગુણ્યા 5 પાછું પાછું 25 2 5 2 10 ને 2 12 125 પડે છે 26 લઈએ 6 6 6 36 ના 6 3 વધી 6 2 12 13 14 15 156 તો જો અહીંયા વચ્ચે મળે છે આપણને 152 તો એના કરતાં 152 લેવાય અથવા એના કરતાં નાની લઈએ છીએ તો 5 3 ભાગ ચાલે છે 5 અહીંયા 5 કેટલા મળે છે 125 બાદબાકી કરવાની છે તો 152 માંથી 125 બાદ થાય એટલે જો 25 એડ કરો 150 અને પેલા 2 એટલે 27 5 30 તો જો અહીં આપણે કઈ પદ્ધતિ વાપરી છે ભાગાકારની રીતે શેષ 27 મળે છે। હવે જો 15 નો વર્ગ કરીએ તો આપણે આના કરતાં જે મળવાનું છે 15 વર્ગ કરતા સંખ્યા મોટી છે એટલે 15 પછી આવે છે 15 પછીની સંખ્યા 16 છે જેનો વર્ગ જો 16 નો વર્ગ ડાયરેક્ટ પણ લખી શકીએ અથવા 6 છે આ રીતે 16 છે તો 6 6 36 ના 6 3 વધી 6 એક 6 પછી જે મળે એના ગુણ્યા 2 6 એક 6 2 12 તેર 14 15 ના 5 એક વધી 1 નો વર્ગ 1 પ્લસ 1 એટલે 2 એટલે 256 છે। તો જો આપણે ઉમેરવી પડતી સંખ્યા બરાબર 16 નો વર્ગ માઇનસ 252 16 નો વર્ગ છે 256 માઇનસ 252 તો 4 આ 4 શું કરવી પડશે ઉમેરવી પડશે આપેલ સંખ્યામાં કઈ સંખ્યા છે 252 માં 4 ઉમેરતા મળતી સંખ્યા કેટલી મળે છે 256 કેવી છે પૂર્ણવર્ગ સંખ્યા છે તો વર્ગમૂળમાં 256 બરાબર કેટલું વર્ગમૂળ હશે એનું 16 તો આપણે આ રીતે લખી શકીએ વર્ગમૂળ કેટલું મળે છે એનું 16। આવી રીતે આગળ 4 નંબર છે 1825 આપેલા છે 1825 ભાગાકાર ગ્રુપ બનાવ્યું હવે 18 ના આગળ પૂર્ણવર્ગ સંખ્યા એટલે
તો ચાર ચાર નો વર્ગ સોળ થાય, ચાર ગુણ્યા ચાર બરાબર સોળ, બે અહીંયા ચાર લખવાના, સરવાળો આઠ થાય, ઉપરથી નીચે પચીસ. તો આઠ જોડે એવી કઈ સંખ્યા ગુણીએ કે જ્યાંથી 225 મળે? તો પહેલા લઈએ ત્રણ, તો ત્રણ તાલી નવ, ત્રણ આઠ ચોવીસ, તો જો 249 થઈ જાય છે. બે એસી લઈએ, બે દૂ ચાર, આઠ દૂ સોળ, તો મળે છે અહીંયા લખાશે બે, અહીંયા પણ બે, કેટલા મળે છે? 164. તો પાંચ માઇનસ ચાર કરો તો એક, સોળ પ્લસ સોળ ને છ 22 થાય, છ અહીંયા ભાગ ચાલ્યું તો આપણે બે એટલે કે 84 થાય. 61 અહીં ભાગાકાર ની રીતે શેષ 61 મળે છે. તો જે આપણે આ સંખ્યામાં કોઈક સંખ્યા ઉમેરીશું તો એનું પૂર્ણવર્ગ સંખ્યા વધશે, તે 42 પ્લસ 1 નો જ વર્ગ હશે. તો અહીં 42 પછીની સંખ્યા 43 છે, તો 43 નો વર્ગ બરાબર 3 9, 4 12, 12 દુ 24 ના 4, 2 વધી 4 નો વર્ગ 16, 17 18, 1849 છે. હવે જો ઉમેરવી પડતી સંખ્યા શોધવાની છે, ઉમેરવી પડતી સંખ્યા બરાબર 43 નો વર્ગ માઇનસ 1825 કરવાના, જે સંખ્યા પછી લખી દઈએ. તો જુઓ, 9 માંથી 5 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2, તો આપેલી સંખ્યામાં 24 ઉમેરીએ, આપેલી સંખ્યામાં કેવી છે આપણા જોડે? 1825 વત્તા 24 કરો તો શું મળશે? 1849. તો વર્ગમૂળમાં 1849 બરાબર શું મળશે? આનો 43. તો જો આ સંખ્યા આપણે અહીંયા ઉમેરી કે આપેલી સંખ્યામાં જે નવી સંખ્યા 24 ઉમેરીએ તો મળતી સંખ્યા 1849 પૂર્ણવર્ગ સંખ્યા મળે છે, તો એનું વર્ગમૂળ આપણને મળે છે 43. આગળ પાંચ નંબર છે તો 6412 ભાગાકાર. હવે 64, તો આપણને ખબર છે 64 એક પૂર્ણવર્ગ સંખ્યા છે, તો 8 ગુણ્યા 8 એટલે 64 થાય, બાદબાકી 0, ભાગ ચાલ્યો તો 8 એટલે થયા 16, ઉપરથી નીચે આવશે 12. હવે 16 છે અને આ 12 છે, આના કરતા સંખ્યા નાની છે એટલે ભાગ ચાલશે નહીં, એટલે અહીંયા 0, અહીંયા 0, તો શું થશે? 12. તો અહીં ભાગાકારની રીતે શેષ 12 મળે છે. હવે જુઓ, આ 80 કરતા મોટી સંખ્યા છે એટલે જે સંખ્યા મળશે 80 અહીં, 80 કરતા 80 પછીની સંખ્યા 81 છે, જેનો વર્ગ જો એટલે 81 એનો વર્ગ બરાબર, જો 1 નો વર્ગ 1, 8 ગુણ્યા 1 એટલે 8 ગુણ્યા પછી ગુણાકાર 2 કરવાનો, 16 ના 6 1 વધી 8 નો વર્ગ કેટલો થશે? 64 પ્લસ 1 એટલે 65, 6561 છે. તો શોધવાની કઈ સંખ્યા છે ઉમેરવી પડતી? તો ઉમેરવી પડતી સંખ્યા બરાબર 81 નો વર્ગ માઇનસ જે સંખ્યા છે 6412, તો 6561 માઇનસ 6412, બાદબાકી કરીએ તો જો સંખ્યા અહીંયા નાની છે દસકો લેવો પડશે, તો લખી દઈએ 6561 માઇનસ 6412, 6412, અહીંયાથી 5 10, 11 માંથી 2 જાય તો 9, 5 માંથી જાય તો 4, 1 0, શું મળે છે? 149. માટે સંખ્યા કઈ છે? 6412 વત્તા 149 બરાબર શું મળે છે આપણને? 6561. 6561 માટે વર્ગમૂળમાં 6561 બરાબર 81 મળી ગયો જવાબ. તો આવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ શોધવાનું છે, પછી એનું લખવાનું છે કઈ સંખ્યા ઉમેરવાની છે, પછી જે મળે છે એનું વર્ગમૂળ પણ શોધવાનું છે.
તો આવી રીતે આપણે દાખલા પાંચમાં પાંચ દાખલા જોયા છે. આગળના બધા વિડીયોમાં આપણે આ ભાગાકાર સારી રીતે શીખેલા છીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવા બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ.